ખાલી રહેશે, દરગાહોમાં કોઈ જવા વાળા નહીં રહે. અરે અલ્લાહએ મારા નામથી દુનિયા બનાવી છે, અને જ્યાં સુધી આ દુનિયામાં એક પણ વ્યક્તિ મારા નામનો જિકર કરશે ત્યાં લગી કયામત બરપા નહીં થાય, પણ ધીમે ધીમે ઘટવા માંડ્યું છે. અને જે તમે નિયાજ ખાધી ને મિત્રો, નિયાજ ખાધી ને એ તો તમારા તનનો ખોરાક હતો, શરીરનો ખોરાક હતો. તમે દેહનું તો ભલું કર્યું, હવે જે ખોરાક છે એ રૂહનો ખોરાક છે. અને દેહ તો તમારો 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ દેહ ત્યાં લગી છે, પછી તો માટીમાં માટી ભળી જશે, કાંઈ નહીં રહે. પણ રૂહ તો તા કયામત છે, એટલે હજી કહું છું કે રૂહને રાજી કરી લ્યો, રૂહને રાજી કરી લ્યો, પોતાને નમાજી કરી લ્યો, દીને ઇસ્લામની તબલીગ જાજી કરી લ્યો, અને પાછી ઇસ્લામની બુનિયાદ તાજી કરી લ્યો. ખરેખર જરૂર છે આજના દોરમાં ફરી પાછી આની જરૂર છે, પણ નહીં સમજાય. તો જે આખા જલવાનું આ છે, આખા તસવીર લેવા છે, સુનિયોનો અકીદો છે, ઈમાન છે, ભરોસો છે, જે આખા આવે કાંઈક આપણે ભેટ સોગાદ પેશ કરવું જોઈએ. એક નજરાનું આપવું છે તો આકાને કઈ ભેટ પસંદ છે, કઈ સોગાદ પસંદ છે, કયો તોહફો પસંદ છે? તો અલ્લાહ ફરમાવે છે, આ લોકો નમાઝ તો મેં તમારા માટે ફરજ કરી છે, આ લોકો હજ તમારા માટે છે, ઝકાત તમારા માટે છે, કલમો તમારા માટે છે, તમામ પાંચ ફરાઈઝ તમારા માટે છે, પણ જ્યાં વારી દુરુદ ની આવી અલ્લાહ કીધું ફરિશ્તા મલાયક જિન્નો ઇન્સા બધા પાછળ રહી જાઓ, મને આગળ થઈ જાવ દો, પેલા તો મારા મહેબૂબ ઉપર હું દરુદ બોલું છું. બસ આપણે હારા માયક ની અને હામે લાયક ની જરૂર છે. કોઈ આવે ના આવે, કોઈ આવે ના આવે, બસ કાશમ હંભળા વાલાના અંદાજ મેં એક ઓર બાર કરી દીધી. અલ્લાહ હમદ બારી તાલા, જો હું કોઈને મજબૂર નહીં કરું, સુભાન અલ્લાહ માશાઅલ્લાહ અલહમદુલિલ્લાહ, હું કોઈને મજબૂર નહીં કરું. શું કામ કે તમને ખબર છે કે બોલી તો શું મળે, ન બોલી તો શું મળે? તમે બોલો ન બોલો, અમે તો શાયર છે, લખવા વાળા છે, અમને ઝાડના પાન માંથી અવાજ આવે. તમે બોલો ન બોલો, અમને ઝાડના પાન માંથી અવાજ, કારણ કે ચૈત્ર વૈશાખ નો તાપ અને ઢોરાની માથે ઝાડવા લીલા છમ ઉભેલા, તો ઝાડને જઈને પૂછ્યું તને કોઈ પાણી આવવા નથી આવતો, અને લીલા લીલા કોપડા કાઢ્યા છે, પાન આવા લીલા છે નું કારણ? તેથી ઝાડવાએ જવાબ આપ્યો, તો શું કીધું ખબર? કે જંગલ ના ઝાડવા જિક્ર કરે છે, એ જંગલ ના ઝાડવા જિક્ર કરે છે, અને નબી 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 બોલે મજબૂત છે એના ઈમાન, અમારો મોટો અલ્લાહ છે મહેરબાન, અમારો મોટો અલ્લાહ છે મહેરબાન. અને ઈરે જાળવાને જરે કુવાડો જી કાપે, મુસલમાનો જાળવા જેવા બની જાવ ને એટલે વલી બની જાય. ઈરે જાળવાને જરે કુવાડો જી કાપે, અમારો મોટો અલ્લાહ છે મહેર.
પોઈન્ટ મેં ક્યાં લીધો ખબર તમને? એનો મારનારો એનો મહેમાન. કુવાડો લઈને જે કાપવા આવ્યો તો છાંય હોઈ ગયો અને જાડે માથે છાંયો આવ્યો. પોઈન્ટ કયો છે ખબર તમને? કે બાદે કરબલા જનરલ આબેદીન પોતાની કુટિયામાં પોતાની હવેલીમાં અલ્લાહની ઇબાદત કરે, આકા હુસેનની યાદમાં આહોળા વહાવે અને મહેમાન નવાજી કરે, આવે અને લંગર લૂંટાવે, ખાણું ખવડાવે. ખવડાવ્યું, રાજી રાખો, ત્રણ દી હુડી અને હેચવો, પછી ત્રણ દી પછી ઓલો હાલ તો થયો ને, અને બે ખેતર વાગ્યો ત્યાં જઈને મનમાં વિચાર કરવા માંડ્યો કે હારું કર્યું, ઓર ખાણ ન કાઢી, નકર મામલો બગડે, એ હુસેન ગાદી માથે બેઠા બેઠા પડકારો માર્યો, પાછો આવી થોડું કામ છે. યજીદી પાછો આવ્યો ને તેથી જનરલ આબેદી ને કીધું તું કે તું જે બે ખેતર વાગો વાત વિચાર કરોસ ને જુલમ કરવો, અત્યાચાર કરવો, તરસ્યા રાખવા, ભૂખ્યા રાખવા, ઘર હળગાવવા, એ તમારા ઘરની રીત છે. ખવડાવું, પીવડાવું, આશ્વાસન દેવું, રક્ષણ કરવું, રાજી રાખવા, એ અમારા ઘરની રીત છે. હમણાં હું એ જ વાત કરતો હતો, વજુમાં પાણી જાજુ ન ડોર્યું એટલે અમારે ત્યાં ઉભા થાય કે બાપુ સારી વાત કહેવાય. મેં કીધું આપણે આ કાંઈ સારી રીતે જ શીખડાવી કે પાણીનો બગાડ ન કરો, વાણીનો બગાડ ન કરો, કમાણીનો બગાડ ન કરો. તમને જો અલ્લાહ આપ્યું હોય તો સાચવી રાખો અને એનો ઉપયોગ એવી જગ્યાએ કરો કે આખેરતમાં તમારા નામ લખાઈ જાય. ઇસ્લામ શાંતિ નો પ્રતીક છે, ઇસ્લામ પ્રેમ નો પ્રતીક છે, મોહબ્બત નો પ્રતીક છે. મદીના મુનવરાની અંદર આકા જ્યારે ખુરશી ઉપર બિરાજમાન થતા હતા, સાહાબાઓની ઝુરમટ લાગતી હતી, મહેફિલ લાગતી હતી, પણ આકાનું ધ્યાન સાહાબા તરફ નહોતું, મુલ્ક હિન્દુસ્તાન તરફ રહેતું હતું. અને તેથી સાહાબાએ અર્જ કરી કે પિતા કૌમ યા રસૂલલ્લાહ, અમારા મા બાપ અપર કુરબાન, અમે જ્યારે જોઈને ત્યારે તમારો ચહેરો અમારી બાજુ ન હોય અને હિન્દુસ્તાન તરફ હોય. આનું કારણ તેથી આકાએ કીધું હતું કે હિન્દુસ્તાન સે મુજે ઇશ્ક વફા કી દુઆ થી, પ્રેમ ભાઈચારાની વફાદારીની મોહબ્બતની મને ખુશ્બુ આવે. એટલે તો 282 હિજરી સનમાં દાદા મદાર મોટો હિન્દુસ્તાનનો સફર કર્યો. ત્યાર પછી કરીબ 385,000 વળી હિન્દુસ્તાનનો દોરો કર્યો અને ગોસપાકના 3 દીકરા મુલ્કે હિન્દુસ્તાનમાં આવ્યા. ગોસપાકની હા સાહેબજાદા પોતાના દીકરા 3, એક કચ્છની સરજમીન માંથી જે ડંકો વગાડે છે, એક મુલતાનની સરજમીન ઉપર જે આ સિલસિલો છે. શાહ રૂપનપીર સરકાર અને કોડીનારમાં રિસ્કુલ્લા બાવા સરકાર, તો ગુસપાકની અમુક દીકરી અને 3 દીકરા એ મુલકે હિન્દુસ્તાનનો દોર કર્યો છે. માશાઅલ્લાહ ગુજરાતી હમદસનાથી પ્રોગ્રામની શરૂઆત કરી. હજી તો જો કે મારો પ્રોગ્રામ એ શરૂઆત નથી થઈ, કારણ કે મને જે ચાવવા વાળા છે ને એ નો આવે તો કાંઈ નહીં, પણ આકાને ચાવવા વાળા આવી જાય તો મને મજા આવી જાય. હું તો ભાડલાથી આવ્યો નહીં, ઓલા ઓટેથી આવી લગી ન આવ્યો કે ભલે મને એને કાંઈક તકલીફ હોય છે ને કાંઈ ધીરેથી ના પાડી હોય કે મારા આમાં નથી બેતા ને ત્યાં તમે મિલાદમાં બેહો છો. બાવા જો બોલે તરીશ્વર અલ્લાહ માસાલે અલ્લાહ.